જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વેટુ ઓનલાઈનમાં ફર્સ્ટ લેક્ચરની અંદર એટલે કે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના ફર્સ્ટ લેક્ચરમાં આપણે ત્રણ દાખલાની વાત કરી થિયરી પાર્ટ વન અને થિયરી પાર્ટ છે ટુ છે એ તમે બંને વ્યવસ્થિત ભેણ્યા હશો તો ખરેખર દાખલા ગણવાની ખૂબ જ મજા આવશે સૌથી પહેલાં તમે એ બે પાર્ટ છે બે જે લેક્ચર છે આપણા પહેલાં એ તમે વ્યવસ્થિત જોજો શાંતિથી નિરાતે તમે થિયરી સમજજો પછી જ તમે દાખલાવાળા પોર્શનમાં આવજો તમને વધારે મજા આવશે હાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ ચોથો દાખલો ચકાસો કે બિંદુ એક બિંદુ બે બિંદુ ત્રણ ત્રણ બિંદુના યામ આપ્યા છે અને એનાથી જે ત્રિકોણ બને છે એ સમજુ ત્રિકોણ ત્રિકોણના બને છે કે નહીં અને સમ દ્વિબાજુ ત્રિકોણ બનતું હોય તો જ એને શું કહેવાય સમ દ્વિબાજુ ત્રિકોણના આ શિરો બિંદુઓ છે તે કહેવાય તો ત્રણ શિરોબિંદુ બિંદુઓ આપ્યા છે આપણે એને નામ આપીએ પહેલું શિરોબિંદુને નામ એ આપીએ ફાઈવ કોમા માઇનસ ટુ બીજું શિરોબિંદુ છે એને બી નામ આપીએ સિક્સ કોમા ફોર અને ત્રીજું જે શિરોબિંદુ છે એનું નામ આપીએ સેવન કોમા માઇનસ ટુ આ ત્રણે આપણી પાસે એ બી બીસી અને એસી શું મળે છે એના ઉપરથી નક્કી થશે કે કેવા પ્રકારના ત્રિકોણના શિરોબિંદુઓ બિંદુઓ છે તો જોઈએ સૌથી પેલા આપણે એ મેળવીએ અંતર સૂત્ર

ચાર વત્તા બે છ નો વર્ગ છત્રીસ તો તમારી પાસે જવાબ આવ્યો સંખ્યા હોત તો આપણે એનું વર્ગમૂળ કાઢીએ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો આપણે ખોટી એવી માથાકૂટમાં પડશું નહીં વર્ગમૂળમાં સાડત્રીસ એકમ આવ્યું બીસી મેળવીએ એવી જ રીતે બીસી બરાબર વર્ગમૂળની અંદર સાત માઇનસ છ એનો વર્ગ સાદુ રૂપ આપીએ સાત માંથી છ જાય તો એકનો વર્ગ એક વત્તા માઇનસ બે માઇનસ ચાર તો માઇનસ માઇનસ પ્લસ થાય બે ને ચાર છ અને છ નો વર્ગ થઈ જાય છત્રીસ ભલે માઇનસ લેવા વર્ગ કેવો આવશે તો એસી બરાબર વર્ગ મૂળમાં એ અને સી ને માં લેજો સાત માઇનસ પાંચ સાત માઇનસ પાંચ એનો વર્ગ વત્તા માઇનસ બે માઇનસ માઇનસ બે એટલે કે માઇનસ બે પ્લસ માઇનસ બે પ્લસ બે તો એક પ્લસ છે એક માઇનસ છે એટલે એ ઝીરો થઈ જાય ઝીરો નો વર્ગ શું આવે ઝીરો તો તમારી પાસે જવાબ આવ્યો ચાર ચાર પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગ મૂળ શું નીકળશે બે એકમ

સમ દ્વિ બાજુ ત્રિકોણ ના શિરો છે અથવા તો આમ લખી નાખો કે એ બી અને સી દ્વિબાજ શિરોબિંદુઓ છે અહીંયા તમારો દાખલો પૂર્ણ થઈ જાય જો આવા દાખલા ત્રણ ગુણની અંદર આપણને પૂછાઈ શકે જોઈએ હવે બીજો દાખલો શું કહે છે

છે આયસ થાના બી સી અને ડી એના ઉપર ચાર મિત્રો બેઠા છે ચંપા અને ચમેલી વર્ગમાં આવે છે અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછે છે શું પૂછે છે તો કે શું તું માને છે કે એબીસીડી ચોરસ છે શું તું માને છે કે એબીસીડી છે એ ચોરસ બનાવે છે તો ચમેલી એની સાથે અસહમત થાય છે હવે એ આપણને કહી દે છે આપણી ઉપર છોડી દેશે કે અંતર સૂત્રનો ઉપયોગ કરીને તમે કયો કે કોણ સાચું છે તો સૌથી પહેલા આપણે એ ચારે ચાર બિંદુ ઉપર જે મિત્રો બેઠા છે એના સ્થાન લઈએ એ સ્થાન ઉપર છે એના યામ જો તો એક્સ યામ ત્રણ થાય અને વાય યામ ચાર થાય આ ત્રણ અને આ ચાર તો એક્સ યામ ત્રણ વાય યામ ચાર બી સ્થાન ઉપર છે એના એક્સ યામ છ અને વાય યામ સાત છ અને સાત નવ ચાર અને ડી સ્થાન છે એના ઉપર જુઓ તો છ અને એક છ અને એક ચારે ચાર ના સ્થાન મળી ગયા પછી આપણે ચોરસ છે એવું સાબિત કરવા માટે શું કરવું પડશે તો કે બધી બાજુ સમાન હોવી જોઈએ અને બંને વિકર્ણોના માપ પણ કેવા જોઈએ સમાન તો આપણને ખબર પડે કે આ જે ચારે ચાર મિત્રો બેઠા છે એ ચોરસ બનાવીને બેઠા છે કે નહીં ચાલો જોઈએ એક પછી એક એ બી બરાબર વર્ગમૂળમાં એ બી છે તો વર્ગમૂળમાં છ માઇનસ ત્રણ એનો વર્ગ વધતા સાત માઇનસ ચાર એનો વર્ગ ચાલો છ માઇનસ ત્રણ એટલે ત્રણ ત્રણનો વર્ગ નવ સાત માઇનસ ચાર એટલે ત્રણ ત્રણનો વર્ગ નવ તો તમારી પાસે આવી ગયા વર્ગમાં અઢાર એક એવી જ રીતે બીસી મેળવીએ તો બીસી શું મળે છે આપણને જોઈએ નવ માઇનસ છ એનો વર્ગ વધતા ચાર માઇનસ સાત એનો વર્ગ ચાલો નવમાંથી છ બાદ કરો એટલે ત્રણ ત્રણ નો વર્ગ નવ વત્તા ચાર માંથી સાત બાદ કરો એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ પણ કેટલો થાય નવ તો અહીંયા તમારી પાસે કેટલા આવી ગયા તો કે વર્ગમાં એવી જ રીતે આપણે બીજા પણ મેળવીએ સીડી મેળવીએ ચાલો સીડી તો છ માઇનસ નવ થશે અહીંયા વર્ગમાં છ માઇનસ નવ એનો વર્ગ વત્તા એક માઇનસ

એનો વર્ગ ચાલો છ માંથી ત્રણ જાય તો ત્રણ ત્રણ નો વર્ગ નવ એકમાંથી ચાર જાય તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ પણ નવ તો તમારી પાસે વર્ગ જોવો એ બી બીસી સીડી અને ડીએ આ ચારે ચાર સમાન મળી ગયા તો કે હા બધામાં શું આવ્યું વર્ગ ગુણ માં અઢાર એકમ હવે જો વિકર્ણોનો માપ સમાન થઈ જાય આકૃતિ જોઈએ આપણે જોડિયા એ બી ને જોડ્યા બી સાથે સી ને જોડ્યા સી સાથે ડીને જોડ્યા અને ડી સાથે એને જોડ્યા તો હવે વિકર્ણો કોણ કોણ હશે તો કે બી ડી અને એસી વિકર્ણો થતા હશે બંને વિકર્ણોનું માપ સમાન મળી જાય તો આપણે કહી શકીએ કે એ બી સીડી છે એ ચોરસ છે અને કોણ સાચું થાય છે ચંપા સાચી થાય છે કારણ કે ચમેલી છે એની સાથે અસહમત થાય છે તો મેળવીએ સૌથી પહેલાં એસી એસી શું મળશે એ અને સી જો નવ માઇનસ ત્રણ એનો વર્ગ વત્તા ચાર માઇનસ ચાર એનો વર્ગ તો ચાલો નવ માંથી ત્રણ ચાર એટલે છ છ નો વર્ગ એટલે કે છત્રીસ છ નો વર્ગ છત્રીસ ડાયરેક્ટ લખીએ છીએ વધતા ચાર માંથી ચાર જાય તો જીરો જીરો નો વર્ગ જીરો તો અહીંયા છત્રીસ આવ્યા છત્રીસ નું વર્ગ મૂળ થાય છ એક એવી જ રીતે અહીંયા પણ તમને ખબર પડી જશે કે છ માંથી છ જાય તો ઝીરો અહીંયા 1 માંથી સાત જાય તો માઇનસ છ માઇનસ છ નો વર્ગ છત્રીસ તો અહીંયા પણ વર્ગ ગુણ માં છત્રીસ તો છ એકમ તો જો બંને વિકર્ણોના માપ પણ કેવા એવા સમાન તો આપણે શું કહી શકશું કે બરાબર ડીએ અને વિકણો એસી બરાબર બીડી હોવાથી એ બી સીડી ચોરસ બનાવે

વિકર્ણો એટલે કે બંને વિકણોય સમાન છે એટલે એબીસીડી ચોરસ બનાવે છે અને ચંપા સાચી છે અને ચમેલી પાછી ખોટી છે તો આ એબીસીડી છે ચોરસ બનાવીને બેઠા છે અહીંયા તમારો દાખલો પૂર્ણ થઈ છે તો હવે મિત્રો છઠ્ઠા પ્રશ્નની અંદર તમે જેમ પાંચમો પ્રશ્ન ગણ્યો એમ છઠ્ઠા પ્રશ્નમાં ત્રણ દાખલાઓ છે અને આ ત્રણે ત્રણ દાખલાઓની અંદર ચાર ચાર બિંદુઓ આપી દીધા છે આ ચાર ચાર બિંદુઓમાંથી આપણે બધી બાજુઓ મેળવશું બે બે વિકર્ણો મેળવશું અને નક્કી કરશું કે ચોરસ છે લમ ચોરસ છે સમબાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તમારે આવેલા જે માપ માપ જે આવે છે એના ઉપરથી નક્કી કરવાનું થશે તો એ ત્રણે ત્રણ પ્રશ્નો ત્રણે ત્રણ દાખલાઓ તમે સોલ્વ કરજો ટ્રાય કરજો અને નો થાય તો મને કોમેન્ટમાં જણાવજો કે સર આ પ્રશ્નમાં હજી કંઈક તકલીફ રહે છે તો આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું જો એ સાતમો દાખલો અને બે હજાર એકવીસ વાળા વિદ્યાર્થીઓ છે એના માટે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો છેલ્લો દાખલો જો બે બિંદુ આ પાસે અને એ શું કીધું છે કે આ બે બિંદુ જે ટુ કોમાં માઇનસ ફાઈવ અને માઇનસ ટુ કોમાં નાઇનથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો હવે જો સિમ્પલી તમારા મગજની અંદર આકૃતિ ક્રિએટ કરો તમારી પાસે આ એક અક્ષ છે આ વાય છે ટુ કોમાં માઇનસ ફાઈવ ટુ કોમાં માઇનસ ફાઈવ તો એ કઈ જગ્યાએ હશે તો કે આ બાજુ બધા પ્લસ આવે અહીં આવશે માઇનસ અને પ્લસ અહીં આવશે માઇનસ માઇનસ અહીંયા પ્લસ અને માઇનસ વાળા

અહીંયાથી અને અહીંયાથી સમાન અંતરે એટલે કે પી બીનું માપ તમે લ્યો એટલું જ પી એનું માપ મળવું જોઈએ એનાથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો હવે જો થિયરી જોઈ હોય તો તમને ખબર હોય કે એક્સ અક્ષ ઉપર જે બિંદુ હોય તેના એમ ઝીરો હોય એટલે અહીંયા એકમાં ઝીરો આવી જશે તો આપણે કહીએ ધારીએ પહેલાં કે ધારો કે એ બિંદુ 2,-5 માઇનસ અને બી બિંદુ છે માઇનસ ટુ નવ થી એ અને બી થી સમાન આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ આપણે લીધું છે પી અને એના યામ છે એ જીરો આ પી બિંદુ છે એ અને બી થી સમાન અંતરે આવેલું છે તો તેથી આપણે શું કહી શકીએ કે જેટલું માપ પીએ નું હશે એટલું જ માપ પી બી નું હશે બંનેનો વર્ગ કરો તો પી નો વર્ગ બરાબર પી નો વર્ગ થાય હવે પી એ જે છે એનું સૂત્ર શું થશે તો કે એના માટે આપણી પાસે એક્સ ટુ માઇનસ એક્સ વન એનો વર્ગ વધતા વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ તો સૌથી પહેલાં અહીંયા લખી નાખો એ કરોડમાં એ ટુ કોમ માઇનસ ફાઈ બી છે આપણા માટે કે પડશે તો માઇનસ ટુ કોમાં પ્લસ થઈ જશે તો ઝીરો પ્લસ ફાઈ એનો વર્ગ બરાબર હવે અહીંયા વર્ગ હોવાને કારણે આપણે વર્ગમૂળ લખી શકશું નહીં અહીંયા જોઈએ પી બી નો વર્ગ તો પી અને આ બી બિંદુ અહીંયા શું થશે એ માઇનસ માઇનસ ટુ તો એ પ્લસ ટુ એનો વર્ગ વધતા ઝીરો માઇનસ નવ એનો વર્ગ સાદું રૂપ આપીએ આના અવયવ શું પડશે એનો વર્ગ માઇનસ ટુ ઇન્ટુ ટુ એટલે ફોર એ પ્લસ ટુનો વર્ગ 5, નો વર્ગ થાય પચીસ કેન્સલ કારણ કે બંને કેવા છે પ્લસ છે અહીંયા માઇનસ ફોર એ છે અહીંયા પ્લસ ફોર એ છે તો આ માઇનસ વાળો છે આ અહીંયા પ્લસ ફોર એ છે અને આ બાજુ લઈ આવું તો શું થઈ જશે માઇનસ કારણ કે આ માઇનસ અને આ બાજુ આવે તો માઇનસ તો પચીસ તમારે બાદ કરવા તો એસી માંથી આપણે પચીસ બાદ કરીએ તો કેટલા આવે છે તો કે પંચાવન આવે છે એમાં એક ઉમેરી દે એટલે છપ્પન તો એ બરાબર તમારી પાસે શું આવશે

ઝીરો તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ એ બરાબર માઇનસ સાત મેળ્યા ત્યાંની અંદર આપણે મૂકી દીધા તો માઇનસ સાત કોમાં ઝીરો છે તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ